એકદમ સોફ્ટ મુઠિયા બને એ ટ્રીક અને ટિપ્સ સાથે અને કુકરમાં ખૂબ જ ઝડપથી આજે આપણે ઊંધિયું બનાવીશું તો શરૂ કરીએ રેસીપી સૌથી પહેલાં નવી રેસીપી શીખવા માટે ઇન્ડિયન કિચનને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર ક્લિક કરો અને ઓલ નોટિફિકેશનને સિલેક્ટ કરો સૌથી પહેલાં આપણે મુઠિયા બનાવી લઈશું તો મેં એ માટે અહીંયા એક બાઉલ ઘઉંનો લોટ લીધેલો છે બે ચમચી ચણાનો લોટ બે ચમચી તેલ તેલ એડ કરી અને આપણે લોટની અંદર બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે મસાલા એડ કરીશું હળદર એક ચમચી હિંગ એક ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી ગરમ મસાલો એક ચમચી તલ બે ચમચી દૂધી બે ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ત્રણ ચમચી લાલ મરચાં અને લસણની પેસ્ટ એક ચમચી લીલું લસણ બેથી ત્રણ ચમચી મીઠું સ્વાદ અનુસાર અને લીંબુનો રસ મેં અહીંયા એક લીંબુનો રસ લીધેલો છે ત્યારબાદ આપણે મેથી પણ એડ કરી દઈશું અહીંયા મેં લગભગ સો ગ્રામ જેટલી મેથી લીધેલી છે અને ત્યારબાદ થોડા ધાણા એક ચમચી ખાંડ હવે પહેલાં આ બધા જ મસાલાને થોડો મિક્સ કરી લેવાનો છે આ રીતે હાથની મદદથી આપણે મિક્સ કરી લઈશું અને આપણે દૂધી એડ કરેલી છે તો તેના લીધે આપણે પાણી એડ કરવાની બિલકુલ જરૂર નહીં રહે આ રીતે આપણે થોડો થોડો મસાલો એડ થઈ જાય મિક્સ થઈ જાય એટલે આપણે એક ચમચી સોડા એડ કરવાના છે સોડા એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા માટેનું મિશ્રણ એકદમ તૈયાર થઈ ગયું છે દૂધીના લીધે આપણા મુઠિયા એકદમ સોફ્ટ બનશે તો આ રીતે આપણે થોડો થોડો મસાલો લઈ અને મુઠિયા બનાવી લઈશું આપણે મુઠિયા નાની સાઈઝના જ બનાવવાના છે કારણ કે આપણે એમને જ્યારે ઊંધિયાની અંદર એડ કરીશું ત્યારે એ ખૂબ જ મોટા થઈ જશે તો આટલી સાઇઝના જ આપણે મુઠિયા બનાવીશું આ રીતે હાથની મદદથી આપણે નાના નાના મુઠિયા બનાવી લેશું તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધા જ મુઠિયા બનાવી લીધેલા છે આપણા મુઠિયા બનીને એકદમ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને તળી લઈશું તો એક કઢાઈની અંદર મેં તેલ મૂકેલું છે તેલ આવી જાય એટલે આપણે આ રીતે મુઠિયા તળી લેવાના છે આપણે એક સાથે દસથી પંદર મુઠિયા એડ કરી અને તળી શકીશું આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર જ મુઠિયાને તળવાના છે જેનાથી એ અંદર એકદમ સરસ રીતે કૂક થઈ જાય અને બહારથી પણ સરસ કલર આવી જાય જો આપણે એકદમ હાઈ ફ્લેમ પર એને તળીશું તો અંદર કાચા રહેશે અને બહારથી તે એકદમ વધારે કૂક થઈ જશે તો આ રીતે આપણે વચ્ચે થોડી થોડી વાર રીતે હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયાનો કલર પણ હવે ધીરે ધીરે ચેન્જ થવા આવ્યો છે લગભગ કૂક થઈ જ ગયા છે તો હવે આપણે એમને એક પ્લેટની અંદર લઈ લેશું કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે અને ટેસ્ટી પણ એવા જ બન્યા છે હવે આ જ રીતે આપણે બીજા મુઠિયાને પણ તળી લેવાના છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને પછી એકદમ સ્લો કરી દેવાની છે જ્યારે આપણે મુઠિયા તળવા માટે નાખીએ ત્યારે એકદમ મીડિયમ ફ્લેમ રાખીશું અને ત્યારબાદ સ્લો ફ્લેમ કરી દઈશું જેનાથી આપણા ખૂબ જ સરસ બનશે તો આ પણ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે એમને પ્લેટની અંદર લઈ લેશું આ મુઠિયાને તમે સ્ટોર કરીને પણ રાખવા માંગતા હોય તો તમે એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો એ સારા જ રહે છે તો હવે આપણે ઊંધિયું બનાવીશું તો એ માટે મેં તેલ ગરમ કરવા મૂકેલું છે એમની અંદર રાઈ અને જીરું આપણે એડ કરી દઈશું હિંગ એક ચમચી અને ત્યારબાદ આપણે તુવેર એડ કરીશું મેં અહીંયા અઢીસો ગ્રામ તુવેર લીધેલી છે તુવેરને એડ કરી અને આપણે તેલમાં જ આ રીતે કૂપ થવા દેવાની છે જેનાથી એ કાચી ન રહે ત્યારબાદ આપણે પાપડી પણ એડ કરી દઈશું પાપડી પણ અઢીસો ગ્રામ લીધેલી છે તુવેર અને પાપડી નું પ્રમાણ એક જ સરખું છે થોડી મિક્સ કરી અને હળદર એડ કરી દઈશું એક ચમચી મીઠું સ્વાદ અનુસાર અને મિક્સ કરી લેવાની છે આપણે હળદરને પણ બરાબર રીતે અને ફરીથી આપણે ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઈશું આ રીતે આપણે કૂક થવા દઈશું જેનાથી આપણી તુવેર અને પાપડી સરસ કૂક થઈ જશે જો આપણે આ રીતે તેલમાં નહીં કૂક થવા દઈએ તો એ કાચી રહેશે ત્યારબાદ આપણે રીંગણ અને બટાકા એડ કરી દઈશું અહીંયા અમે રીંગણ અને બટાકા બંને ચાર ચાર નંગ લીધેલા છે રીંગણ અને બટેકા બંને મીડિયમ સાઇઝના જ છે જો તમે મોટી સાઇઝના લો રીંગણ અને બટેકા તો તમે બે બે રીંગણ અને બટેકા એડ કરી શકો છો હવે આ રીતે આપણે બરાબર રીતે મિક્સ કરી લેવાના છે રીંગણ અને બટેકાને તુવેરની જોડે અને ફરી વખત ઢાંકણ ઢાંકી અને કૂક થવા દેવાનું છે આ રીતે આપણે કૂક થવા દઈશું તો એ એકદમ સરસ રીતે કૂક પણ થઈ જશે અને આ રીતે કૂક કરવાથી આપણું જે ઊંધિયું છે એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે હવે તમે જોઈ શકો છો કે આપણા રીંગણ પણ થોડા થોડા કૂક થઈ ગયા છે તો એમની અંદર આપણે બીજા મસાલા એડ કરીશું આદુ મરચાં અને લસણની પેસ્ટ બે ચમચી લાલ મરચું અને લસણની પેસ્ટ એક ચમચી ગરમ મસાલો બે ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચમચી અને લાલ મરચું એક ચમચી અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા મેં લાલ મરચું એક ચમચી નાખેલું છે અને કાશ્મીરી લાલ મરચું એક ચમચી નાખેલું છે જેનાથી તીખાસ પણ આવશે અને કલર પણ ખૂબ જ સરસ આવશે તમે જો આદુ મરચાં અને લસણની પેસ્ટ વધારે નાખો તો લાલ મરચું નાખવાની જરૂર નથી તો તમે જોઈ શકો છો કે આપણા શાકનો કલર છે એ ખૂબ જ સરસ આવ્યો છે અહીંયા મેં લાલ ઊંધિયું બનાવેલું છે એટલા માટે લાલ ચટણી નાખી છે ત્યારબાદ આપણે લીલું લસણ પણ એડ કરી દઈશું આપણે બધું જ લીલું લસણ એડ નથી કરવાનું થોડું લીલું લસણ આપણે બાકી રાખીશું એમને પણ બરાબર મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને થોડીવાર કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું તેલ છે એ ઉપર આવવા લાગ્યું છે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે જો એકદમ ફાસ્ટ હશે તો આપણી જે ઊંધિયું છે એ નીચે બેસી જશે ત્યારબાદ આપણે એક ગ્લાસ પાણી એડ કરવાનું છે અહીંયા મેં ગરમ પાણી જ લીધેલું છે આપણે ઊંધિયાની અંદર નોર્મલ પાણી નથી એડ કરવાનું થોડું પાણી ગરમ કરીને જ એડ કરવાનું છે હવે ઢાંકણ ઢાંકી અને આપણે કૂક થવા દઈશું આપણે બધા વેજીટેબલને પહેલેથી જ તેલની અંદર સાંકળી લીધેલા હતા એટલા માટે બે સીટી જ વાગવા દેવાની છે તો આપણા કૂકરમાં બે સીટી વાગી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જ્યાં સુધી કૂકર ઠંડુ ના થાય ત્યાં સુધી આપણે એમ જ રહેવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું શાક ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે એમની અંદર આપણે એક ચમચી આમચૂર પાવડર અને એક ચમચી ગરમ મસાલો ફરીથી એડ કરી દેવાનો છે અને ત્યારબાદ ટામેટા એડ કરીશું મેં અહીંયા બે ટામેટા લીધેલા છે મીડિયમ સાઇઝના એકદમ ઝીણા કટ કરવાના છે અને મિક્સ કરી લેવાના છે ટમેટાને આપણે લાસ્ટમાં જ એડ કરવાના છે હવે આપણે જે મુઠિયા બનાવેલા હતા એ મુઠિયાને આ રીતે છૂટ્ટા છૂટા મૂકી દેવાના છે આ રીતે છૂટા છૂટ્ટા મૂકી અને થોડા થોડા પ્રેસ કરી અને અંદર ડુબાડી દેવાના છે જેના કારણે એકદમ સોફ્ટ થઈ જાય આ રીતે થોડા થોડા મુઠિયા આપણે એડ કરતા જઈશું અને ડુબાડતા જઈશું તમે તમારી ઈચ્છા મુજબ મુઠિયાનું પ્રમાણ ઓછા વધારે કરી શકો છો ઊંધિયું બનાવેલું છે તો એમની અંદર જો મુઠિયા વધારે હશે તો ઊંધિયું ખાવાની મજા આવશે ત્યારબાદ આપણે આ રીતે કૂકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે એમની આપણે હવે વેસલ નથી વગાડવાની અને એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે થોડી વાર રાખી મૂકવાનું છે જેના કારણે સરસ રીતે આપણા મુઠિયા પણ કૂક થઈ જાય અને ત્યારબાદ આપણે જે લસણ રાખેલું હતું એ લસણ પણ એડ કરી દઈશું અને લાસ્ટમાં આપણે કેળા એડ કરવાના છે તો અહીંયા બે કેળા લીધેલા છે મેં અને થોડા કાજુ એડ કરી દઈશું જેનાથી આપણો ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે આપણે હવે ઊંધિયાને મિક્સ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે આપણે વધારે મિક્સ નથી કરવાનું જો આપણે વધારે મિક્સ કરવા જઈશું તો આપણા કેળા પણ એકદમ મિક્સ થઈ જશે તો આ રીતે આપણે ધીમે ધીમે જ મિક્સ કરી લઈશું અને ઉપરથી થોડા ધાણા પણ એડ કરી દઈશું જેનાથી ખૂબ જ સરસ લાગે તો તૈયાર છે આપણું ઊંધિયું જો તમે આ રીતે કૂકરમાં ઊંધિયું બનાવશો તો ખૂબ જ ઝડપથી બની જશે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે તો આ રેસીપીને તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો